અમદાવાદમાં બોગસ પાસપોર્ટ સાથે એકની ધરપકડ. ઇન્ટરનેશનલ એરપોર્ટથી પોર્ટુગીઝના પાસપોર્ટ સાથે ઝડપાયો અર્જણ મારુ છેલ્લાર નામના યુવકની ધરપકડ. ઇમિગ્રેશન વિભાગે યુવકની અટકાયત કરી પોલીસને સોંપ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એકની ધરપકડ કરવામાં આવી. પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ સાથે આ પ્રવાસી ઝડપાયો. અર્જણ મારુ છેલ્લાર નામના પ્રવાસીની ધરપકડ. યુકેથી આવતા પ્રવાસીની ઇમિગ્રેશન વિભાગે અટક કરી હતી. જિગ્નેશ જોડાઈ ગયા છે. જિગ્નેશ, પાસપોર્ટ બનાવટી હતો, શું વિગતો સામે આવી રહી છે આ તપાસમાં? વાત કરવામાં આવે પ્રીતિ, તો જે છેલ્લા કેટલાક સમયથી કબૂતરબાજીના કેસમાં અને ખાસ કરીને પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે જે લોકો વર્ષો પહેલા અમેરિકા કે અન્ય દેશોમાં ગયા હતા, તેઓ જ્યારે પરત થાય છે ત્યારે ઇમિગ્રેશન દ્વારા જે તેમની તપાસ કરવામાં આવતી હોય છે, તેવા જ એક અર્જણ મારુ છેલ્લાર નામના એક યુવક કે જે ઘણા વર્ષોથી વિદેશમાં રહેતા હતા અને તેવા જ એક જે અર્જણ મારુ છે તે યુકેથી રિટર્ન આવતા હતા અને ઇમિગ્રેશન વિભાગે જ્યારે તેમને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડ્યા ત્યારે તેમની પાસે જે પાસપોર્ટ હતો તે પોર્ટુગીઝ અને બનાવટી હોવાનો સામે આવ્યો છે. જે અંગે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી અને તમામ જે કેસની તપાસ છે તે અમદાવાદ એસઓજીને સોંપવામાં આવી છે. સાથે જ કેટલા સમયથી તે યુકે રહેતા હતા, કેવી રીતે તે યુકે ગયા હતા, પાસપોર્ટ બનાવટી કોની પાસે બનાવ્યો હતો, તે તમામ મુદ્દાને લઈ અને એસઓજી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આભાર તમામ વિગતો માટે જિગ્નેશ.